દહેગામ તાલુકાના સગદલપુરા ગામે સરકારનો પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સગદલપુરા ગામે આજુબાજુના 10 ગામોના સરકારનો પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન સગદલપુરા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લાભાર્થીઓએ સરકારની મફત યોજનાઓનો લાભ લીધો હતો અને આજે આ કાર્યક્રમને અનુસરી દહેગામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જુદી જુદી યોજનાઓ જેવી કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, 7-12ની નકલો, આવકના દાખલા તેમજ તમામ પ્રકારના સરકારી શાખાઓના વિવિધ કામોનો આજે લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લેતા લોકોમાં ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને આજના આ કાર્યક્રમમાં દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, મામલતદાર એચ એલ રાઠોડ, નાયબ મામલતદાર વી સી રાવલ અને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ પટેલ અને રખિયાલના જિલ્લા સદસ્ય સદેવસિંહ ઝાલા અને મામલતદાર કચેરીના તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને વિવિધ શાખાઓના કર્મચારીઓ આ સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહી પ્રજાકીય પ્રશ્નોને વાચા આપી હતી. અને આજે આ સેવા સેતુ કાર્યક્રમમાં 1120 જેટલા લાભાર્થીઓએ સરકારની જુદી જુદી યોજનાઓનો કામોનો લાભ લીધો હતો. આમ આજે સગદલપુર ગામે મોટી સંખ્યામાં આ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા. માનનીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલની સરકારમાં સેવાળાના માનવીને જે સેવાઓ ગામમાં મળી રહે એ માટેના સેવા સેતુના કાર્યક્રમ આજે સગદલપુર મુકામે લગભગ આજુબાજુના 10 ગામોમાં આવકના દાખલા, ડ્રાઇવિંગ લાયસન્સ, વિધવા સહાયના અને જેવી જરૂરિયાતવાળા આ કાર્યક્રમમાં આજુબાજુના 10 ગામોના લાભાર્થીઓ લાભ લીધો. શું કુલ આજે કુલ લાભાર્થી કેટલા હશે અંદાજે? 1120. શું નામ છે આપનું? બલરાજસિંહ ચૌહાણ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે અગરસિંહ ચૌહાણ, દહેગામ.